વિક્રમ સંવત 2080ના શ્રાવણ વદ પડવો તારીખ 20/8/2024 મંગળવાર. આજની કથાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ જોથાણ સુરત. વાલા ભક્તો, આજે હિંડોળા મહોત્સવની સમાપ્તિનો દિવસ છે. ભક્તો ભાવથી હિંડોળા ઉત્સવનો આનંદ માણતા હોય છે અને પોતાનામાં રહેલો ભક્તિભાવ તે પરમાત્માના ચરણમાં સમર્પણ કરતા હોય છે. આપણી કથા શ્રી હરિચરિતામૃત સાગરની ચાલી રહી છે. ભગવાન શ્રીહરિએ 21મા પૂર્ણના 13 અને 14મા તરંગમાં શ્રીહરિએ એ પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં બહુ જ અદ્ભુત વાત આપણને સૌ કોઈને સમજાવી છે. ભલા થઈને મહારાજ કે અમે કહ્યું તેમ કરજો તો તમે સત્સંગમાં સર્વાંગી રીતે સુખી થઈશો અને સંસારમાં પણ સર્વાંગી રીતે તમે સુખી થઈશો. કારણ કે સત્સંગનું સુખ એમાં સંસારનું સુખ પૂરક છે. ખાવા પીવાની, ઓઢવા પહેરવાની, બીજી ત્રીજી બધી ઉપાધિઓ હોય તો સત્સંગ કરવામાં ઘણા બધા વિક્ષેપ થતા હોય છે, વૈચારિક અને માનસિક. કારણ કે ગમે તેમ તો આ લોક છે ને, એટલે આ લોકનું બધું આપણને ક્યાંક ક્યાંક સ્પર્શી જતું હોય, એટલે સુખ દુઃખ, માન અપમાન આ વગેરે વગેરેમાં જીવન થોડોક ખેંચાઈ જતો હોય છે. અપમાનમાં ખેંચાઈ જતો હોય, સન્માનમાં ખેંચાઈ જતો હોય, સુખમાં ખેંચાઈ જતો હોય, દુઃખમાં ખેંચાઈ જતો હોય. એના કારણે એને ભગવાન શ્રીહરિની મૂર્તિનું સુખ લેવામાં, મહારાજનું ધ્યાન ભજન કરવામાં ઘણા બધા વિક્ષેપો અવરોધ કરતા હોય છે. એટલે ઘણીવાર હું કથામાં કહું છું કે જરૂર ન હોય તો એવી વાતો આપણે સાંભળીએ નહીં, સંગ્રહ કરીએ નહીં. જેની જરૂર છે તે વાતો સાંભળવી ને તેનો સંગ્રહ કરવો. પણ હવે આપણા બધાની પ્રકૃતિ થોડીક ઊંધી છે કે જરૂર નથી એવી વાતો સાંભળે છે પણ બહુ, અને સંગ્રહ પણ બહુ કરે છે. જેની જરૂર છે તે વાતો સાંભળવામાં બહુ રસ હોતો નથી અને એનો સંગ્રહ કરવામાં તો એને બિલકુલ રસ હોતો નથી. શ્રીજી મહારાજનો મત એવો છે કે એ વાતનો સંગ્રહ કરો અને એ સંપત્તિ તમને કામ આવશે, બાકી બીજી સંપત્તિ કામ નહીં લાગે. સિદ્ધાનંદ સ્વામી એમ આ 21ના પૂર્ણના 12મા તરંગમાં આ વાત આપણને બતાવી હતી કે જે વાતની જરૂર છે એને સાંભળો, રસપૂર્વક સાંભળો અને સંગ્રહ કરો. કેમ? તો કે એ તમને કામ આવશે. સત્સંગ સંબંધી, મહારાજ સંબંધી વાત, મોક્ષ સંબંધી વાત, ત્યાગ વૈરાગ સંબંધી વાત, આત્મનિષ્ઠા, ભક્તિ ધર્મનિષ્ઠા, ભક્તનિષ્ઠા, સંતનિષ્ઠા, આ બધી વાત તમને કામ લાગશે. બીજી બધી તમને ઉલટાની આડે આવશે. માટે બીજી વાતનો સંગ્રહ કરશો નહીં, સાંભળશો પણ નહીં, અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય, પરમાત્માની ભક્તિ, મહાત્મય, સંત ભક્તોનું મહાત્મય, સત્સંગનો મહિમા, આ વગેરે વગેરે વાતો ખૂબ સાંભળીને સંપત્તિ ભેળી કરો, લોભી માણસની જેમ.
લોભી માણસ પૂરું સારું ભોજન ય કરે ને એની સંપત્તિ જેમ ભેળી જ કર્યા કરે ભેળી જ કર્યા કરે એમ આપણે ભગવાન સંબંધી વાત સંગ્રહ કર્યા કરો, બીજું બધું મૂકવું. એટલે મને પૂછતા નથી, મને જાણ કરતા નથી, મને પૂછ્યા વિના તમે લોકો આ બધું આ લોકોનો આ બધું જે તે વ્યવહાર આ તે કર્યા કરો છો, આ બધું જે તે બધું ખરીદા કરો છો મને પૈસા વિના, આને કઈ જરૂર છે કહો છો? એ તો અહમ છે મારો ને તમારો. હું એવું માનું છું કે આપણે ન પોષે એ ભગવાનની મોટી કૃપા છે આપણા ઉપર. અને કોઈ આપણે પૂછી પૂછીને કરે ને ત્યારે સમજવાનું કે થોડીક કઠણાઈનો પ્રારંભ થયો છે જેવું. અને આપણે પાસે ઈચ્છીએ તો ઓર કઠણાઈ થાય પછી, કારણ કે જેમ જેમ ઈચ્છું ને જેમ જેમ લોકો પૂછશે ને એમ આપણને પૂછીને કરે ને એ વાસના તમારી પ્રબળ થવાની, વધવાની ઘટવાની નહીં. અને એમાં કાંઈ માલ નથી, આપણે કોઈ ન બોલાવે એમાં જ માલ છે. જો આપણને કોઈ ના બોલાવે ને એમાં જ માલ છે કે ભગવાન ભજવાનો તમને પૂરેપૂરો સમય ને અવસર મળે. અને હવે આપણી મતી હારી ઊંધી છે એટલે શું કહીએ કહો? આવું કેમ થાય છે? આવી ઈચ્છા કેમ રહેશે? એનો જવાબ ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે, એની નોંધ સિદ્ધાનંદ સ્વામીએ 15મા તરંગમાં લીધી છે. એમાં આપણે પ્રવેશ કરીએ કે આવું કેમ થાય છે, આવી બધી ઈચ્છાઓ કેમ રહે છે આપણને. એમાં આપણે પ્રવેશ કરીએ, બહુ અદ્ભુત વાત છે. પૂર 21મો તરંગ 15મો, ગઢડા પ્રથમ પ્રકરણનો 19મો અને 20મો વજ્રામૃત આમાં આવે છે બધું. એનું કારણ આવે છે કે આપણને બિનજરૂરિયાત વાતોમાં, બિનજરૂરિયાત શબ્દોમાં, બિનજરૂરિયાત બાબતોમાં જે રસ છે ને, અને કોઈ નથી પૂછતા ને દુઃખી થઈ છે ને, એના બધા કારણો આમાં બતાવ્યા છે. જો સમજીને અમલમાં લઈ તો, સાંભળીને ઊભા થઈને ખેંચરીને વહે જાય તો વાત જુદી છે. વચરામૃત ગઢડા પ્રથમનો 19મો, આત્મનિષ્ઠાથી ચારેય ગુણની અપેક્ષાની વાત કરી છે. એમાં ભોજ સુધી પડવાને દિવસ શ્રીહરિ સંધ્યા સમયે દાદા ખાચરના દરબારમાં પલંગ ઉપર બેઠા હતા અને સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. તે સમયે પોતાના મુખારવિંદની આગળ પરમહંસો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરેને બેઠી હતી. પછી શ્રીહરિ ઘણા હેતથી બોલ્યા કે આત્મનિષ્ઠનું કામ ઘણું ભારે છે, તે રીતે જ ભગવાનમાં પ્રીતિનું કામ પણ ભારે છે. પરંતુ કેવળ આત્મનિષ્ઠાએ કરીને ક્યારે આત્યંતિક કલ્યાણરૂપી કાર્ય સરતું નથી. પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં કરવી એ બહુ અતિ જરૂરી છે, પણ પ્રીતિની એક શરત છે. પ્રીતિની શરત એ છે કે એમાં તમારે સમર્પણ કરવું જોઈએ, અને એ પ્રીતિ ભગવત સ્વરૂપ સિવાય બીજે થવી ન જોઈએ. ભગવાનના સ્વરૂપ સિવાય જો બીજે પ્રીતિ થઈ હોય કે કરી હોય તો બધું જીવનમાં બફાવાનું છે, એ કોઈ બધું સાર વગરનું છે, એમાં કશો લાભ જ નથી. જો આ જો હું છું તો કોઈ ચીજ વસ્તુ પદાર્થ કે વ્યક્તિમાં હું પ્રીતિ કરું તો મને એમાં કંઈ લાભ જ નથી, કશું ખોટ જ છે, મોટામાં મોટી ન પૂરાય એવી. ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરો, પણ પ્રીતિની શરત એ છે
કે સમર્પણ. પ્રભુને આપણું જીવન આખું સમર્પણ થઈ જવું પડે. દેહથી માંડીને બધું પ્રભુનું છે ને પ્રભુને આપી દેવું પડે, કારણ કે આ દેહની રચના એને કહીશ. મેં તમે કહી આ પોતરું બનાવ્યું નથી, જો ભલે માટીના બનાવતા હઈશું કદાચ આપણે આવડત હોય તો, પણ આ હાલતો ચાલતો માટીનું પુતળું રહ્યું ને એ તો ઠાકોરજીએ જ બનાવ્યું છે. એનું જ બનાવેલું પુતળું એને સમર્પણ થઈ જાય. એટલે આપણા મહાપુરુષોએ દર્શન કરાવ્યું છે આપણને. મેં તો દેહ ધૈરો છે તમ કાજરે, સગ પણ તમ સાથે મારે માથે, ધણી છો તમે એક રે, સગ પણ તમ સાથે. પ્રીતિ કરો પણ ભગવાનના સ્વરૂપમાં કરો. આપણે શું કરીએ છીએ, ભગવાનમાં સ્નેહ કરતા નથી અને ઈતરમાં સ્નેહ કરવા અને સ્નેહ કરીને એનો સંબંધ બાંધવા અને એ સંબંધ અખંડિત રહે એના માટે ખૂબ જ ગધા મજૂરી કરી છે, ખૂબ જ ગધા મજૂરી કરી, થાકી જઈ એટલી કરી છે. તોય કોઈ આપણું થયું નથી, થવાનું નથી. આ દુનિયામાં કોઈ કોઈનું થવાનું નથી, થયું નથી, એ સિસ્ટમ જ નથી. હોય તો થાય ને એ સિસ્ટમ, અંદર કંઈક અવકાશ હોય તો થાય ને, છે જ નહીં. ગમે તેટલા મથો ને, આખી જિંદગી મથો ને, તોય ન થાય. ચિત્રકેતુ રાજાને 1 કરોડ સ્ત્રીઓ હતી, એ બધ્યુંને પોતાનો કરવા માટે એને ગૌ ઉપર પ્રયત્ન કરી જોયો, ખૂબ કર્યો. પછી એની મોટી પત્ની હતી કૃતદ્યુતિ, એના થકી 1 બાળકનો જન્મ થયો. તે છોકરામાં પ્રીતિ કરવા માટે બહુ પ્રયત્ન કર્યો એને, જો એવું હેત કરવા માટે પ્રયત્ન કર્યો, પણ અંતે ખબર નહીં હવે રાણીઓની ને રાણીઓની ખટપટે ઓલા છોકરાને કાંઈક પાઈ દીધું. એને પાઈ દીધું એટલે છોકરું મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યું તો ઓલો માસા પસાડી પસાડી રડતો હતો. તો જેની કૃપાથી છોકરાનો જન્મ થયો હતો ને એ નારદ મુનિ અહીંયા ત્યાં આવ્યા. અંગિરા મુનિ અને નારદ મુનિ એ બે આવીને કહ્યું કે શું માથા પસાડીને રડેશ તો. તો એને બતાવ્યું મૃત બાળકનું શરીર. તો કે આ તારું છે કે પહેલાં હતું, આજથી 2 મહિના પહેલાં હતું, તો અત્યારે તું કેમ માની બેઠો? નારજી ગયે છોકરા ઊભો થા, તું તાર બાપાનો હોય તો જવાબ દે. એ છોકરું જીવતું થયું, જીવતું થયું. ઓલું રાજા પકડવા ગયો તો છોકરાએ 2 તમાચા ચડાવી દીધા ગાલ ઉપર. તારી જાતના હું તારો દીકરો છું, મૂઢ આરા હરામી, તું મારો 10 વખત દીકરો થયો તો કે મેં ભૂલ કરી તારે ત્યાં આવવું પડ્યું મારે, હાલ હું નીકળો જે કરતો એ કર એમ કરીને વળી પાછો છોકરો ડબી ગયો. આ કથા જ ભાગવતમાં. તો એ કોના માટે કથા છે? ગામના ગોંધરે ભેંસોનું ખાડું ઊભું હોય એના માટે છે? કોઈ આ કથા કોના માટે છે? માણસ માટે છે, આપણા માટે છે, મારા માટે છે. હું સમજો તો, તમે સમજો તો તમારા માટે છે, જે સમજે એના માટે છે. માટે આ બધા પ્રસંગોને ઇતિહાસો એમ કહે છે કે પ્રીતિ કરવા જેવું તત્વ જ એક છે, અને તમે ખોટા મથો છો. એક જ તત્વ છે પ્રીતિ કરવા જેવું, અને એમાં તમે પ્રીતિ કરો તો જ તમે સુખી થવાના. બાકી તમે દુઃખી થવા માટે બીજામાં હેતને પ્રીતિ કરવા માટે મથામણ કરો છો, ખોટા
દોડા કરો છો અને ખોટી થાવ છો. 1 કરોડ સ્ત્રીનો માલિક, એનો ધણી, એનો વર, 1 કરોડ સ્ત્રીઓમાંથી એકેને પોતાની નથી કરી શક્યો. તો 1-2 વાળા કરી શકશે? એટલે તમારી વાત નથી, આ તો બીજા બાર ગામની વાત છે. એવું તો એ કરી શકશે? ઓલો કરોડના ટોળામાંથી 1 પોતાનું નથી કરી શક્યો. અને સગર રાજાને 6,500 છોકરા હતા, તમારે બહુ હોય તો 12 હોય, કેટલા હોય? હવે 6,500 છોકરા હતા તો 6,500માંથી 1 કઈ આનો ન થયો સગર રાજાનો. બોલો, તો બીજા બાર ગામ જે ગ્રસ્તો રહેતા છે એના છોકરા એના થાય છે? તમારી વાત તો જુદી જ છે આખી. એવું એટલે ભગવાન સ્વામિનારાયણ એવું બતાવે છે કે અહીંયા આત્મનિષ્ઠાનું કામ પડે છે. તો કેવળ આત્મનિષ્ઠાથી કામ સિદ્ધ નહીં થાય, પરમાત્માના સ્વરૂપની વિશે તમારે પ્રીતિ જોઈશે. કેવી? તો કે ગાઢ પ્રીતિ. ભગવાન સિવાય કશામાં હેતને પ્રીતિ નહીં, કશામાં. એવા પ્રસંગો બધા મહાપુરુષોના છે, ગ્રંથોમાં લખાણા છે કે પરમાત્મા સિવાય એને બીજું દેખાડવામાં આવતું તો ને તો એ જોઈને ઉલટી થતી હતી. એવા સત્સંગમાં ઘણા બધા મુક્ત પુરુષોના ઇતિહાસો છે, એને ભગવાનના સ્વરૂપમાં કેવી પ્રીતિ હતી, એને જગતના કોર બધું ઉદાસ રહેતી વૃત્તિ. મહારાજ લખ્યું છે કે અમારે સદાય અંત અવસ્થા જેવું વર્તે છે. આપણને એમ વર્ષમાં 1 વખત અંત અવસ્થા જેવાનો જબકારો આવી જાય ને તોય કાફી છે. વર્ષમાં 1 જ વખત, અને એ તે ઘડી બગડી જેમ, કે અંત અવસ્થા જેવો જબકારો જો આપણને આવી જાય તોય ઘણું મારા બાપ. માટે એના માટે આત્મનિષ્ઠા જોઈશે, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ જોઈશે. કારણ આત્મનિષ્ઠા વગરની ભગવાનના સ્વરૂપમાં જે પ્રીતિ છે એનું કોઈ કાર્ય સિદ્ધ નથી થતું. એટલે આત્મનિષ્ઠાની ત્યાં અપેક્ષા બતાવે છે. કારણ કે આત્મનિષ્ઠાનું કામ બાહરે છે. શું બાહરે છે? તો કે આત્મનિષ્ઠા ભગવાનના સ્વરૂપ સિવાય બીજા કશામાં આત્માને જોડાવા ન દે એવું વિચારોનું, એવી સમજણનું અને એવા વિવેકનું સમતોલન રાખે છે આત્મનિષ્ઠા. કામ એ કરે છે આત્મનિષ્ઠા, એટલે એનું કામ બાહરે લખ્યું છે. પરંતુ કેવળ આત્મનિષ્ઠા એ કરીને ક્યારે આત્યંતિક કલ્યાણરૂપી કાર્ય સરતું નથી. ઘણા બધા એમાં આત્મનિષ્ઠા એવી હતી પણ કલ્યાણરૂપ કાર્ય સિદ્ધ ન થયું. કેવી હતી કહું? વાયુ ભક્ષણ કરીને લાખો વર્ષો સુધી તપસ્યા કરતા હતા. 1 પલાઠીએ બેસી અને માથે ઉદયના રાપડા થઈ જાય ને એટલા વર્ષ સુધી આરાધના કરતા હતા. અને બર્ફીલા પહાડોની બીચમાં 1 કોપીનભર કઠિન તપસ્યા કોઠા બોર ખાઈને કરતા હતા. કોઈ કોઈ વાયુ ભક્ષણ કરીને કરતા હતા. એ કેવી અજબ ગજબની આત્મનિષ્ઠા કહેવાય. જ્યાં લાકડું કાપીને લીલું આમ લાકડું તમે નાખો ને
એ પહાડની બગલમાં તો એઠે પડતા પડતા બળપ થઈ જાય એટલી કાતલ ઠંડી. અને એમાં એક કોપીન ભર આરાધના કરતા હતા. એ કેવી આત્મનિષ્ઠા છે કયો. અને કોઈ કોઈ પંચાગ્નિ તાપતા હતા, ચારે બાજુ ધૂણી ધખાવાની, વચમાં બેસવાનું, ઉપર સૂર્યનું તેજ પ્રકાશ કે તાપ. ઓલી ચારે બાજુ ધૂણી ધખાવી હોય એનો તાપ, ઉપર સૂર્યનો તાપ, અને એની બીચમાં બેસીને પછી અનુષ્ઠાનો કરતા હતા, આરાધના કરતા હતા. કેટલી બધી આત્મનિષ્ઠા હશે. આત્મનિષ્ઠા કેવળ દૈહિક અને આવેલા દુઃખો, શારીરિક પીડાઓ સહન થાય અને કરી શકે એટલા પૂરતી આત્મનિષ્ઠાની વાત નથી, એ તો છે જ. પણ આત્મનિષ્ઠા સુખ દુઃખમાં, સફળતા નિષ્ફળતામાં, આવી પ્રત્યેક બાબતમાં, પ્રાપ્તિ અપ્રાપ્તિમાં સમતોલન પણ જાળવી રાખે છે. આત્માને નિષ્ફળતામાં કોઈ દિવસ ઉદાસ ન થવા દે, નિરુત્સાહી ન થવા દે, અને પ્રાપ્તિમાં કોઈ દિવસ એને અહમ ન બંધાવા દે. એ આત્મનિષ્ઠા કામ કરે છે. નહીં તો થોડું ઘણું ધ્યાન ભજન કરીને, ધ્યાન ભજન કરી શકતા હોઈએ આપણે, તો પાછું એનું માન બંધાવવાનો સંભવ છે કેમ? તો કે ત્યાં આત્મનિષ્ઠાની ખામી છે. એટલે તો પ્રભુ એમ કહે છે કે એવી આત્મનિષ્ઠા હોય તો પણ એને પ્રીતિ, સ્વધર્મ અને વૈરાગ્ય આ ચારેય ગુણની અપેક્ષા છે, એટલે જરૂર છે. જો આત્મનિષ્ઠા ન હોય તો ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરતા કરતા દેહાભિમાનને યોગ્ય કરીને બીજા પદાર્થમાં પણ આનંદ સહિત સહજ સ્વભાવે પ્રીતિ થઈ જાય છે, પણ તે પદાર્થનો સહજ અભાવ થતો નથી. એવી રીતે ઘણી બધી આત્મનિષ્ઠા હોય, પરંતુ જો તેને ભગવાનમાં લગાર પણ પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને પામવા યોગ્ય એવું જ મોટું ઐશ્વર્ય કે જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય, એવા મોટા ઐશ્વર્યને આત્મા પામતો નથી અને તે જ્ઞાની ભક્ત પણ કહેવાતો નથી. આ મોટી જબરજસ્ત ખામી રહે. પ્રીતિએ કરીને ભગવાનની પ્રસન્નતા થઈ, ભગવાન રાજી થયા, પ્રસન્ન થયા, મનો ઈચ્છિત પરમાત્મા આપણને સુખ આપી દે, આત્મનિષ્ઠાનો અભાવ છે એટલે જીવ એમાં બદ્ધ થઈ જવાનો. એટલે ભગવાનને વિશે પ્રીતિ તો છે જ, પ્રીતિએ કરીને ભગવાનની પ્રસન્નતા થઈ છે, પણ પ્રસન્નતા થયા પછી જીવ ઓર બદ્ધ થયો, કારણ કે ઇતર પરમાત્માએ જે સુખ આપ્યું એમાં જીવ બદ્ધ થઈ ગયો, એમાં બંધાઈ ગયો, જેમાંથી છૂટવાનું હતું, જેમાં પ્રીતિ કરવાની નહોતી, જેનાથી વિરક્ત રહેવાનું હતું એમાં તો એને પ્રીતિ થઈ જતી, એમાં તો જીવ બદ્ધ થઈ ગયો. ગલત અર્થ ન કરતા, મહારાજની સેવામાં પાર્ષદો હતા 10-12. આત્મનિષ્ઠાનો અભાવ પ્રીતિમાં કેવું પરિણામ લાવે છે. મહારાજે એક વખત બધાની જોરી તપાસી, બધાની જોરીમાંથી કોઈની જોરીમાંથી 6 રૂપિયા, કોઈની જોરીમાં 5 રૂપિયા, કોઈની જોરીમાં 12 રૂપિયા, કોઈની જોરીમાં 15 રૂપિયા, કોઈની જોરીમાં 20 રૂપિયા નીકળ્યા. મહારાજે બધા રૂપિયાનો કર્યો ઢગલો. હવે આ જે પૈસા બધાની જોરીમ નીકળ્યા ને, એ પાર્ષદોને બીજો કોઈ હેતુ નહોતો, કંઈ એટલો જ હતો કે જ્યારે મહારાજને ખરેખરી ખાસ જરૂર પડે
ત્યારે મહારાજને આપણે આ પૈસા આપવા એટલે મહારાજને આપણી નોંધ સારી લેવાય એમ, કે વાહ વાહ આ ભગતે ખરા સમયે મને મદદ કરી એમ. આવો છે ને એક સાત્વિક બહુ જ ઊંડો ઊંડો અહમ, કે જેને બહાર કાઢવામાં કહેતા પકડવામાં યુગોના યુગો નીકળી જાય, એટલો બધો સાત્વિક અહમ ઊંડો ઊંડો આ મહારાજ પકડી શકે, બીજા કોઈ પકડી ન શકે. મહારાજે બધા પૈસા ભેળા કર્યા, બધા બ્રાહ્મણોને બીજા ત્રીજાને ગરીબોને બધાને મહારાજે અપાવી દીધા. પછી મહારાજે બધા પાર્ષદોને કહ્યું કે આજથી તમે એકે મારી સેવામાં નહીં, આ સદગુરુની સેવામાં રહી અને કરો ભજન. એમાં નિષ્કુળાન સ્વામી જેવા સદગુરુના ભેળા મૂક્યા આ લોકોને, કે ક્યાં કોઈ પેચી ગયેલું કેળું ન લાવે એવી જગ્યાએ. જો તમારા જેવા સંતોને ભેળા મૂક્યા હોય તો એ મેહવાન મીઠાઈને ફળને ફૂલને કેરીઓને બોક્સ અને આ ને તેને બધું ઢગલા થતા હોય તો વાંધો ન આવે એમ. ઓલા પણ પેચી જે કેળું પેચી જેલું કેળું કોઈ લાવે નહીં, ચાંદીવાળી કેરી કોઈ લાવે નહીં, અને લાવ્યા હોય તો ઘા કરીને નાખી દે. વાત છે આત્મનિષ્ઠાનો અભાવ, પ્રીતિનો અભાવ. જો ભગવાનના સ્વરૂપમાં યથાર્થ પ્રીતિ હોય ને તો પરમાત્માનું કરતા હરતા પણ અને પ્રભુના સામર્થ્ય જે છે એમાં રંજ માત્ર આત્માને ક્યારેય પણ બીજો કોઈ સંકલ્પ જ ન ઉઠે, તો પછી એને સંગ્રહ કરવાનો ક્યાં રહ્યો? ભરોસો ઠાકોરજીનો, એક ભરોસો ભગવાનનો, તો જીવ એમાં નિર્ભય રહે. નિષ્કુળાન સ્વામીએ કાવ્યમાં આના સંદર્ભે પદો બનાવ્યા છે. ભરોસો એક ભગવાનનો રાખો એમ, પરિપૂર્ણ ભરોસો ઠાકોરજીનો રાખો, એ બધું કરશે. શું કીધું? મોટું ઐશ્વર્ય માયાના ગુણય ગુણે કરીને પરાભવ ન પમાય એવા સામર્થ્યને જીવ નથી પામતો કહેતા, માયાના ગુણોથી આત્મા પર નથી થઈ શકતો. માયાના ગુણોમાં જ આત્મા જોડાયેલો રહે છે અને માયાના ગુણો એને એના પ્રભાવમાં લઈ લે છે. પહેલાંને માયાના ગુણો એના પ્રભાવમાં લઈ ન શકે, કારણ કે મૂર્તિના પ્રભાવમાં છે. તે જે મૂર્તિના પ્રભાવમાં હોય એને માયાના ગુણો કે માયા પોતાના પ્રભાવમાં એને ના લઈ શકે. એના માટે આત્મનિષ્ઠા અને પ્રીતિ બંનેના સમન્વયની જરૂર છે. હવે આવે છે વાત, હલો આત્મનિષ્ઠા અને પ્રીતિ તો ભગવાનના સ્વરૂપમાં દૃઢ કરી, પણ જો સ્વધર્મમાં રહીને પરમેશ્વરનું જે ભજન કરે છે તેને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ મજબૂત ન હોય તો આમાં મેં કહું ધર્મ, ધર્મની અપેક્ષા, સ્વધર્મની અપેક્ષા. પ્રથમ પ્રકરણના 21ના વચનામૃતમાં પણ મહારાજે આ વાત દોહરાવી છે કે જેને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનને મેળવવા હોય, પ્રભુનું સુખ પ્રાપ્ત કરવું હોય, પ્રભુને પામી જવું હોય, તો તેને પોતાના સ્વધર્મમાં બહુ અતિશય નિષ્ઠાપૂર્વક વર્તવું, પરંતુ સ્વધર્મનો ત્યાગ કરીને કોઈ પણ ક્રિયા ન કરવી એમ મહારાજે બતાવ્યું છે. પ્રથમ પ્રકરણનો 21મો વચનામૃત વાંચો. હવે સ્વધર્મ, પ્રીતિ અને આત્મનિષ્ઠા
અને વૈરાગ્ય એ ત્રણ મજબૂત ન હોય તો ભૂલોક ભુવનલોક અને મોટા મોટા સમ્રાટોના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે ગુણાતીત શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ ક્યારેય થતી નથી માટે આત્મનિષ્ઠા આદિક અંગે સહિત શ્રીહરિનું ભજન કરવું પોતાનો ધર્મ દૃઢ કરીને રાખવો. બીજા લોકાંતરમાં ગતિ કરી શકે, જઈ આવી શકે, ત્યાં રહી શકે, બધા સુખો ભોગવી શકે, આ બધું થઈ શકે, પણ એથી પર નિર્ગુણ અક્ષરધામ પરમાત્માનું અને પરમાત્માનું સ્વરૂપનું જે નિર્ગુણ સુખ છે એને આત્મા ક્યારેય પણ પામતો નથી. એટલે પછી લોકાંતરમાં જાય, અહીંયાથી પાછો આવે, ફરી પાછો ત્યાં જાય, અહીંયાથી પાછો આવે, અને પછી તમારા જેવા કોઈ ભક્તનો કે તમારા જેવા કોઈ સંતોનો આ ધરતી ઉપર યોગ થાય, એનામાં એને અતિશય આત્મબુદ્ધિ થાય, એનામાં અતિશય એને આત્મીયતા બંધાય, અને એનું વચન મનાય, અને એનામાં પરિપૂર્ણ ભરોસો બંધાય, તે દિવસે તે આત્મા અક્ષરધામને પામે. બાકી ત્યાં સુધી સંભવ જ નથી, કારણ કે સ્વધર્મ આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એમાં બહુ ખામી છે. કાં તો કે એકાદ અંગ દૃઢ કર્યું છે પણ ત્રણ નથી થયા. તો ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ છે ને, હાલો એ કરી એને પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં, પણ ઓલા ત્રણ અંગ એની મદદ વિના ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ અસાધારણ ન થઈ શકે. સાધારણ પ્રીતિ આત્મા કરી શકે, તો સાધારણ પ્રીતિવાળાને તો કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ બીજું ત્રીજું માન સન્માન આ તે કંઈ મળે તો આત્મા એમાં બદ્ધ થઈ જાય, એ વાંધો પડે. ત્યાં કાર્યાણીનું દસમો મહારાજને પ્રશ્ન પૂછ્યો, મુક્તાનંદ સામે ગયો, મહારાજ તમે તો તપે કરીને ભગવાન રાજ્ય થાય એમ કહો છો, તો પછી પદાર્થે કરીને ભગવાનની સેવા કરે એમાં હું બાદ હતો એમ, કે તમે તપે કરીને રાજ્ય થાય ભગવાન એમ કહો છો. તો મહારાજ કે સ્વામી, ભગવાનની પ્રસાદીએ કરીને એ પદાર્થે કરીને ભગવાનની સેવા કરે તો વાંધો નથી, પણ તે પદાર્થને ભોગવતો થોકો ભગવાનને પૈડા મૂકીને તે પદાર્થમાં પ્રીતિ કરે તો મહારાજ કે વિષય થઈ અને ભ્રષ્ટ થઈ જાય, એ વાત છે. કેવી અદ્ભુત વાત બતાવી છે, ભગવાનને પૈડા મૂકી અને તે વિષયમાં પ્રીતિ કરે તો તે પ્રીતિ કરીને જીવ વિષયી થઈ જાય, અને વિષય થઈ જાય તો જીવ ભ્રષ્ટ થઈ જાય. મહારાજ કે એ વાત છે, એટલે અમે કહી છીએ કે તપે કરીને ભગવાનને પ્રસન્ન કરવા તે શ્રેષ્ઠ છે. તપ કેમ? તો તપે એ કે ભગવાન સિવાય બીજા કોઈ પણ પદાર્થ આપણને આકર્ષી શકે નહીં અને બદ્ધ ના કરી શકે, એવી જે સમજણને એવી જે જ્ઞાનની ભૂમિકા અને એવો જે વૈરાગ્યને એવી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિની એવી આત્મનિષ્ઠા અને એવી સ્વધર્મ નિષ્ઠા ભગવાનના ભક્તને હોવી જરૂરી છે, એને કહેવાય તપસ્યા. તપસ્યા એટલે ભૂખ્યું રહેવું એવું નહીં, એ તો છે જ, નરું ભૂખ્યું રહેવું અને અનેક પ્રકારની અગવડતાઓ ભોગવી એ તો તપ છે જ, પણ આ શ્રેષ્ઠ તપ છે કે એને ભગવાન સિવાય કશામાં રાગ જ ન બંધાય, પ્રીતિ જ ન બંધાય. આ મોટામાં મોટી શ્રેષ્ઠ તપસ્યા છે.
એટલે મહારાજે કહ્યું કે જીવનું કલ્યાણ તો ભગવાનને કરતા હરતા જાણવા એટલી જ વાતમાં છે, પણ તપે કરીને ભગવાન અતિશય રાજી થાય છે. આ બતાવ્યું મહારાજે કાર્યણીના દસમામાં. માટે તપ કરવું, તપ એને કહેવાય. આવી સમજણ, ભગવાનમાં ભગવાનના ભક્તમાં આવી પ્રીતિ કે ભગવાનના ભક્તનો કોઈ દિવસ અવગુણ જ ન આવે, આ મોટી તપસ્યા છે. એવું જેને કહેવાય બૌદ્ધિક તપસ્યા, જેને કહેવાય ચાર અંધકરણની તપસ્યા, જેને કહેવાય પંચ જ્ઞાની ઇન્દ્રિયોની તપસ્યા. આ મોટામાં મોટી તપસ્યા છે કે ભગવાનના ભક્તને વિશે પ્રીતિ જ્યારે કરે આત્મા, ત્યારે ભગવાનના ભક્તનો કોઈ દિવસ એને અભાવ ગુણ ન આવે ને એની સાથે આંટે ન બંધાય. મોટામાં મોટી તપસ્યા છે. બોલી બધી તપ તો બોલી બધી તપસ્યા તો કરતા જ હોય આપણે, દાયણા પાયણાના અંતે બધું, પણ પાછું ઓલું ભેગું ભેગું જ કરતા તો હોય જ ને. કયું ખટપટ એવું, તપ તો ખૂબ કરતા હોય પણ પાછું ખટપટ તો મૂકતો ન હોય. અને આ તપસ્યામાં ખટપટ આવે નહીં તમારે. માટે એ બહુ જરૂરી છે. એમ જેણે તે ત્રણ અંગ દ્રઢ કરી લીધા હોય તેને પૂરો હરિભક્ત થયો જાણવો. તે ત્રણ અંગની દ્રઢતા વિના તો તે ભક્ત દ્રઢ મતિવાળો હોવા છતાં તેમાં જેટલી કાંઈ ન્યૂનતા હોય તેટલી તેમાં ખોટ છે એમ સમજવું, અને તે ખોટ છે એમ સમજવું પોતા માટે. હો પાછું મારામ ખોટ છે એમ પાછું આમાંથી એમ નહીં પકડવાનું કે બીજામાં ખોટ છે એમ, આનામાં ત્યાગ છે પણ વૈરાગ નથી એમ, અને ત્યાગને વૈરાગ છે પણ ભગવાનમાં પ્રીતિ નથી, ત્યાગ વૈરાગની પ્રીતિ છે પણ આનામાં આત્મનિષ્ઠા નથી એમ નહીં, મારામાં નથી એમ, મારામાં ખામી છે એમ સમજવાનું. મહારાજ અહીં બતાવે છે ને કે તો તે ભક્ત દ્રઢ મતિવાળો હોવા છતાં તેમાં જેટલી કાંઈ ન્યૂનતા હોય તેટલી તેમાં ખોટ છે એમ જાણવું. એ ભક્તમાં ખોટ છે એમ જાણવું નહીં, ઠાકોરજી એ ભાવે નથી બોલ્યા, પોતામાં છે એમ જાણવું. અને ખોટ જેટલી રહે છે તેને સમજીને તેનો ધીરે ધીરે ત્યાગ કરવો જોઈએ. એવી રીતે આત્મનિષ્ઠા આદિક છે ચાર ગુણ, તેમને એકબીજાની અપેક્ષા છે, તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા, અને તેને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે એકાંત એ જે ભક્તને ચારેય ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી, આટલી શ્રીહરિએ વાત કરી તેને સાંભળીને સંતોને હરિભક્તો ઘણા રાજી થયા. લો આ વાત સાંભળીને તમે બધા ઘણા રાજી થયા છો ને. એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને એવો જે સંઘ તેને ઓળખી રાખીને એથી છેટું રહેવું
એમ આગલા વચરાતમાં મહારાજે કહી દીધું આપણને, કયું? પ્રથમનું 16મું વિવેકનું, એમાં બતાવ્યું. અહીં આવ્યું ને કે એકાંતિક ભક્ત એને જાણવો, ચાર અંગ સંપૂર્ણ પરિપૂર્ણ થયા એને એકાંતિક ભક્ત જાણવો એમ મહારાજે કહ્યું છે. તો એકાંતિક ભક્તને ઓળખવા માટેનું લક્ષણ બતાવ્યું છે મહારાજેમાં, કે એને એકાંતિક ભક્ત જાણવો, કે પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને એવો સંઘ એને ઓળખી રાખે અને એથી દૂર રહે. એવો જે એકાંતિક ભક્ત હોય એની સેવા સમાગમે કરીને આ ચાર ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો તે ગુણની ન્યૂનતા ટાળવી, તો પરિપૂર્ણ ભગવાનનો ભક્ત એ થાય અને પરિપૂર્ણ ભગવાનનો ભક્ત કહેવાય. હવે આપણે બધું આ વાતની સાથે થોડું થોડું આપણું સરખાવતું જવાનું કે આમાં કઈ કઈ ક્યાં ક્યાં ગુણની ખામી છે અથવા પરિપૂર્ણ ચારેય ગુણ આપણામાં છે અને તમારામાં કહેતા આપણામાં ચારેય ગુણ હોય તો બીજાને કહેવું કે હું એકાંતિક છું, મારો સમાગમ કરો, મારી સેવા કરો એટલે તમારી ન્યૂનતા ટળી જાય છે. એમ થોડોક ઢંઢેરો ટીપાવીને કહેવો એટલે ખબર ન હોય ને આપણે, કંઈ જ ખબર પડે એમ કે આ એકાંતિક છે એમ, હે ને? આ બધા ગુણ છે ને એની સુગંધ જ એવી છે કે તે પુષ્પને કોઈ દિવસ માર્કેટિંગ કરવા જવું નથી પડતું. કોઈ બાગનું પુષ્પ ક્યાંય માર્કેટિંગ કરવા જતું નથી, આપ મેળા બધાની સુગંધ મેળા જ કરે છે. એમ જે ભગવાન હોય એવો એકાંતિક ભક્ત હોય એવા ગુણે યુક્ત, તો એના ગુણની જે સુવાસ છે ને એ તો કાફી છે બધા માટે. એને ઢંઢેરો ટીપાવીને ક્યાંય કહેવા જવાની જરૂર નથી. હવે મેં આગળ જે વાત કરી હતી એ બધાનું કારણ શું છે કે આવો સત્સંગ મળ્યો, આવો ભગવાન આપણને મળ્યો, આવા હરિભક્તો સંતો મળ્યા, આવો સત્સંગનો યોગ મળ્યો, તો એ જેમ છે તેમ કેમ નથી સમજાતો? જેમ સમજવું ઘટે તેમ કેમ નથી સમજાતું? એનું કારણ બતાવે છે પ્રથમના 20મામાં કે એનું કારણ એ છે કે પોતે પોતાનું સ્વરૂપ જોતો નથી, એ પોતે પોતાને જાણતો નથી એ છે. હું મારી જાતને જાણતો હોઉં તો મારે કોઈના ગુણ દોષમાં જવાનું રહેતું જ નથી, કારણ કે બે વસ્તુ અંદર ભરી જ છે, કેટલા ગુણ ભર્યા છે અને કેટલા દોષ ભર્યા છે. પણ હવે ખબર નહીં, હવે આ જગતમાં માણસની પ્રકૃતિ જ એમ હોય છે કે પોતાનામાં જે દોષ હોય ને એ જોતો નથી અને બીજામાં એવો દોષ દેખાય ત્યારે એનું માર્કેટિંગ કરવા માંડી પડે છે. આ મહા મોટી મૂર્ખામી કહેવાય, મૂર્ખામી નહીં હો, મહા મોટી મૂર્ખામી કહેવાય. આ કારણ છે, આવો સત્સંગ મળ્યો, આવો ભગવાન મળ્યો, આવી સત્સંગની અલૌકિક રીત મળી આપણને, આવા સાધુ મળ્યા, આવા હરિભક્ત મળ્યા, આવું સાહિત્ય મળ્યું, તો એ આમ કેમ થાય છે? એમાં યથાર્થ પ્રીતિ નથી થતી, એનું યથાર્થ મહાત્મ્ય નથી સમજાતું આપણને. એનું કારણ એક જ છે કે પોતે પોતાને હજી ઓળખી શક્યો નથી કે હું કોણ છું, મારે શું કરવાનું છે, શું કરી રહ્યો છું, શું કરવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, કેવી રીતે ભક્તિ કરવી પડે,
કેમ સમાગમ કરવો પડે, કેવી રીતે સમાગમ કરવો પડે તો મારામાં બધી ખામીઓ દૂર થાય, આવો તો કાંઈ જીવ પોતે વિચારતો નથી. આ મોટી તકલીફ છે મારી ને તમારી, એટલે તમારી નહીં પણ મારા જેવાની. તો મહારાજ એમ બતાવે છે કે એનું કારણ જો બધું હોય તો એક જ છે, તો તારા સ્વરૂપને સમજી નથી શીખો. યા તો તારા સ્વરૂપને સમજવા માટે તે કદી પણ પ્રયત્ન નથી કર્યો, કર્યો હોત તો મહારાજ કા ખામી ન હોય તારામાં. સ્વધર્મ પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્યાદિક જે ગુણ છે એ ઠાકોરજી કે મેં સત્સંગમાં આપી દીધા જ બધાને. આ સત્સંગરૂપી કુંભમાં મેં એ ગુણ ભેરાશ, પણ તે કોઈ દિવસ આ સત્સંગી રૂપ કુંભમાંથી ક્યારેય પણ પોઝ ભરી અને આ અમૃતનું પાન કરવાનો તે પ્રયત્ન સુધા સ્વપ્નમાં નથી કર્યો. જાગૃતિ ક્યાં માંડે, સ્વપ્નમાં તે પ્રયત્ન નથી કર્યો. બાકી આ સત્સંગમાં જ મહારાજ કે આ ચારે બધા જ ગુણ જે કંઈ છે એ બધા જ મેં ભરપૂર ભર્યા છે એવો સત્સંગ આપ્યો છે. આ સત્સંગ કોઈ જેવો તેવો નથી મારા બાપ, કે આ સત્સંગ રૂપી જે આપણને સુવર્ણ કુંભ મળ્યો છે એમાં ભગવાન સહજાનંદ સ્વામીએ 30-30 ગુણનો બધો જ અર્ક અને અમૃત ભર્યું છે ખાંચી ખાંચીને. તો એ સત્સંગરૂપી કુંભમાંથી મારે ને તમારે તે અમૃત લેવું જોઈએ, કારણ કે સમુદ્રમાં તો બે વસ્તુ નીકળી હતી, નકરું અમૃત ન જ નીકળ્યું કંઈ એમાંથી. જ્યારે નીકળ્યું હતું 14 રત્નો નીકળ્યા, એમાં પોઈઝન પણ નીકળ્યું હતું, 18 કાતિલ પોઈઝન હતું. એ પોઈઝનનો કુંભ નીકળ્યો ત્યારે બધા આખા જાતા હતા, અને અમૃત નીકળ્યું ત્યારે બધા નજીક આવતા હતા. ઓલા 14 રત્નો માટે પડાપડી થતી હતી, અને ઓલો ઝેરનો કુંભ લેવા માટે કોઈ તૈયાર નહોતું, એટલે આ કોણ લે કે. અને એ કાતિલ એટલું બધું ઝેર હતું સમુદ્રમાંથી નીકળું કે એનું કોઈ પાન જો ન કરે તો એ કાતિલ ઝેર આખી બધી દુનિયાને સાફ કરી નાખેવું હતું. પછી ભગવાન ભોળાનાથે પછી બીડું ઝેડપું લાવો તારે હું પી જઉં તમારા માટે, અને સમાજના માટે, સમાજની સુખાકારી માટે, દેવ દાનવોના સમાજની સુખાકારી માટે, માનવ સુખાકારી માટે ભગવાન ભોળાનાથે તે ઝેરનો કુંભ અધરસ્ટ ઉપર માંડી અને પી ગયા, કંઠમાં બધું સમાઈ દીધું એને. જો આવી કથા જ ભાગવતમાં. માટે આપણે સૌ કોઈ વિચારીએ કે પરમાત્માએ આ સત્સંગમાં અમૃત આપ્યું છે, પરંતુ આ સત્સંગમાં ક્યાંકથી આપ મેળે પોઈઝન પણ ગરી ગયું હોય તો આપણે પોઈઝનના ઉપાસક થવું કે અમૃત ન થવું, અમૃતનું પાન કરવું કે પોઈઝનનું કરવું. જુઓ, સત્સંગરૂપી કુંભમાં પોઈઝન કોઈએ નાખ્યું નથી, એ માનવ શક્તિએ નાખ્યું છે. એટલે એમાં ઈર્ષા, એકાદા બીજાની અદેખાય, એકાદા બીજા પ્રત્યે ક્રોસ, એકાદા બીજા પ્રત્યે આંટ્યું, અહમ, નિંદા, કોથલી, આ તે બધું, આ બધું પોઈઝન. લો સત્સંગમાં હોય કે ન હોય લોકો, લો મને હોય આ બધું, અને એમાં અમૃત પણ છે. 30 ગુણરૂપી પરમાત્માની ભક્તિરૂપી, સંતરૂપી, ભક્તરૂપી આ બધું અમૃત છે. આપણે એવા ભક્તનો સમાગમ કરીએ, એવા સંતનો સમાગમ કરીએ જેણે કરીને આપણને આપણું આત્મદર્શન થઈ જાય, પરબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન થઈ જાય. આ બધી જ વ્યવસ્થા ઠાકોરજી ગોઠવેલી છે, તો એ વિચારોમાં પ્રવેશ કરીએ.
વચરામૃત ગઢડા પ્રથમનું વિષમ અજ્ઞાનીનું અને પોતાના સ્વરૂપને જોવાનું. પોષ સુધી બીજને દિવસ દાદા ખાચરના દરબારમાં ઓગમણા બારના ઓરડાની ઓસરીમાં ગાદી તકિયા મુકાવીને પલંગ બિછાવ્યો હતો તેના ઉપર શ્રીહરિ આવીને બેઠા. તે વખતે પરમ વિચિક્ષણ શ્રીહરિએ મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પીળા પુષ્પના તોરા પાક ઉપર ચૂકી રહ્યા હતા અને પીળા પુષ્પના હાર કંઠમાં ધારણ કર્યા હતા અને બે કાન ઉપર શ્વેત પુષ્પના તથા પીળા પુષ્પના ગોસ ધારણ કર્યા હતા. ત્યારે સફેદ ચોફાડો ઓઢ્યો હતો તથા કાળા છેડાનો સફેદ ખેસ પહેર્યો હતો અને તે વખતે શ્રીમદ ભાગવતની કથા કરાવતા હતા. તે વખતે શ્રીહરિના મુખારવિંદની આગળ સર્વ પરમહંસો તથા દેશ દેશના હરિભક્તોની સભા રહીને બેઠી હતી. પછી શ્રીહરિ બોલ્યા, અમે સૌને એક પ્રશ્ન પૂછીએ છીએ કે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોને કહેવાય તે નક્કી કરીને કહો. પછી શ્રીહરિ જેવો ઉત્તર કરે તેવો ઉત્તર બ્રહ્મ મોટા મોટાથી પણ થઈ શકે નહીં તેમ સમજીને તે સંતો અને હરિભક્તોમાંથી કોઈએ તેનો ઉત્તર કર્યો નહીં. સૌએ શ્રીહરિને કહ્યું કે તે પ્રશ્નનો ઉત્તર દયા કરીને આપ જ કરો. પછી શ્રીહરિ તે પ્રશ્નનો યથાર્થ ઉત્તર કરવા લાગ્યા. જે આ દેહની અંદર રહેનારો જે જીવ છે તે રૂપને જોવે છે, કુરૂપને જોવે છે, બાલ યૌવન અને વૃદ્ધપણાને જોવે છે. એવા આનંદ પદાર્થને તે વારંવાર દેખે છે, પણ તે દેખવાવાળો જીવ પોતે પોતાને ક્યારેય દેખતો નથી, પરંતુ કેવળ બાહ્ય દ્રષ્ટિ કરીને પદાર્થોને ફરી ફરીને જુએ છે. પણ તે દેખવાવાળો જીવ પોતે પોતાને દેખતો નથી, માટે તે જ અતિશય અજ્ઞાની છે. વળી નેત્રે કરીને જેમ અનંત રૂપનો સ્વાદ લે છે તેમ કાન, ત્વચા, જીભ, નાક આદિ બધી ઇન્દ્રિયોએ કરીને તે વિષયમાં સુખને ભોગવે છે અને તે જેવા હોય તે હોય યથાર્થ રૂપમાં તેને જાણે છે, પણ જીવ પોતે પોતાના સુખને ભોગવતો નથી અને પોતે પોતાને જાણતો નથી. તેથી તેને તે માયિક પદાર્થોની ભૂખ મરણ પર્યંત મટતી નથી. આમ જે પોતે પોતાના રૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ગેલામાં અત્યંત ગેલો છે, મૂર્ખમાં અત્યંત મૂર્ખ છે અને નીચમાં અતિશય નીચ છે તેમ જાણવું. ત્યારે સુખમુનિ બોલ્યા કે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? જો તે પોતાના જ હાથમાં હોય તો જીવ શા માટે અજ્ઞાની રહે? પછી શ્રીહરિ બોલ્યા, આળસ તજીને જે અભ્યાસ કરે, જે કોઈ સત્સંગ કરી રહ્યા છે તેમને તો પોતાના જીવાત્માનું દર્શન કરવું તે પોતાના હાથમાં જ રહ્યું છે. આળસ તજીને અભ્યાસ કરે તો પોતાના સ્વરૂપને જોવા માટે તેણે કે દિવસ આદર કર્યો અને પોતાનું સ્વરૂપ ન દેખ્યું તે તમે કહો. જે અમે તમને કહીએ છીએ આ જીવ માયાને આધીન પરવશ થઈને સ્વપ્નને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને નિત્ય વારંવાર જાય છે અને તે અવસ્થાને ભોગવે છે, પણ તે પોતાની જ ઈચ્છાથી કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવા માટે અંતર્દૃષ્ટિ કરતો નથી. અંતર્દૃષ્ટિ કર્યા સિવાય આત્માનું સ્વરૂપ કઈ રીતે દેખાય? જો ભગવાનના પ્રતાપને અંતરમાં વિચારીને અંતર્દૃષ્ટિ કરતો રહે તો તે પરમ જ્ઞાની ભક્ત પોતાનું સ્વરૂપ અતિશય ઉજ્જવળ અને પ્રકાશમાન દેખે છે. તેને તે દેખે છે. સત્સંગમાં આવ્યો ન હોય ને ત્યારે એને કાંઈ દેખાતું નથી, સત્સંગમાં આવ્યા પછી બધું પકડાય છે. પકડાય એટલે જીવ કેવું માને ખબર, કે હું સત્સંગમાં આવ્યો ને ભગવાનનો આશ્રય સ્વીકાર્યો ને પછી જ હારા બધા ગાઢ સંકલ્પ ભૂંડા ભૂંડા થાય છે ને વૈધા, આવું સમજે છે. એટલે એમ નથી, તે સત્સંગ સ્વીકાર્યો પછી તારા બાપનો પ્રકાશ થયો તારામાં,
એટલે તને દેખાય છે, બાકી થતું તો અધ અનાધિકાળથી આ. પણ હવે આપણે જીવ જ મૂઢ જેવું જીવન જીવું તો મોઢું પણ આવી જવું, તો એને ક્યાંથી ખબર પડે કે આવશે કામ. અમે ઘણી વખત બપોરની અમારી કથામાં બેઠા હોય ને, સંતો ચર્ચા કરતા હોય મીઠી મીઠી, તો ઘણી વખત પ્રસંગ નીકળે એમાં, તે પછી સંતો વાત કરે ઘણી વખત કે આવી તો અહીં આવ્યા પછી ખબર પડે હે કે આટલો ક્રોધ ને આટલું માન ને આ ઈર્ષા ને આ દંભ ને આ કપટ કહેવાય ને આવું બધું અત્યારે ખબર પડે છે. બાકી કાંઈ ખબર નહોતી પડતી, તે ખબર નહોતી પડતી તે નહોતું, હતું તો ખરું જ હવે. પણ સત્સંગ સ્વીકાર્યા પછી મહારાજનો પ્રકાશ થયો, મહારાજે પ્રકાશ આપ્યો એટલે જીવ પકડી શકે છે કે આરો મારામાં તો આવા બધા દોષ ભર્યા છે. અને નારદ શંકાધિક અને સુખજીની જેમ અપાર શીખ્યો થાય છે. કોણ? પોતાના સ્વરૂપને જે જાણે ને તે. પરંતુ પોતાના સ્વરૂપને જોવા માટેનો આદર કર્યા સિવાય ક્યારેય તેનો નિર્ધાર થતો નથી. ચાહે તેવો કોઈ હોશિયાર માણસ હોય તો પણ આદર કર્યા સિવાય કોઈ વાત સિદ્ધ થતી નથી. દરેક બાબત આદરથી સિદ્ધ થાય છે. હરિભક્તને જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે, માટે આળસનો ત્યાગ કરી દેવો. સંતો એવું બતાવ્યું છે, આળસને અજ્ઞાનતા અતિશય. કામ બગાડ્યું તારું ભવતારણ ભગવાન વિસારી ચડિયો ઠાલે ભામે. આ ભામે ચડ્યો કહેવાય, પોતે પોતાનું કશું જ તળિયું તપાસતો નથી, પોતાનો વિચારતો જ નથી, અને બીજાના ગાણા ગાવા માટેની બીજાના ગાણા કંઠસ્થ કરવા માટે ઘણો સમય ફાળવે છે. આ એક નંબરનો વન નંબરનો મૂર્ખ કહેવાય. જે હોય તે બહુ અદ્ભુત છે વાત, મજાની છે. આપણે આપણું સ્વરૂપ જાણવું જરૂરી છે કે આત્મા એ કોણ છે. તું સ્ત્રી પુરુષ, અજ્ઞાની જ્ઞાની, રાજા રંગ. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 44માં વચનામૃતમાં વાલા ધ્રુવના પ્રશ્નથી આ બધી વિસ્તારથી વાત સમજાવી છે. એને એ વાત વરી પાસે મહારાજે અંત્યના 39-40માં પણ મહારાજે દોહરાવી છે. એને એ વાત મહારાજે પ્રથમ ઓલા મધ્યના 9માં પણ દોહરાવી છે. એના એ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 78ના વચનામૃતમાં, લોયાના 14 અને 15માં, 18માં દોહરાવી છે. આ જીવના સ્વરૂપની વાત ભગવાન શ્રી હરિએ ઘણા વચનામૃતમાં દોહરાવી છે કે આ જીવ સ્ત્રીએ નથી, પુરુષે નથી, રાજાએ નથી, રંગે નથી, પશુએ નથી, મનુષ્યએ નથી, આ નથી, તે નથી, બધું દોહરાયું છે મહારાજે. માટે આપણે શું સમજવાનું કહો લો? તો પછી મહારાજ કીધું પશુએ નથી, મનુષ્ય નથી, પુરુષે નથી, સ્ત્રીએ નથી, તો પછી આપણે શું સમજવાનું? આપણને ભૂત સમજવાનું? બોલો શું સમજવાનું? એ પણ વાત કીધી છે. શું સમજવાનું એ પણ કીધી છે મહારાજે. પ્રથમ પ્રકરણના 15માં વચનામૃતમાં એવું કહ્યું છે કે સંત એમ કહે કે તું આત્મસત્તા રૂપ છું, અક્ષર રૂપ છું, મહારાજનો મુક્ત છું. તો એ સંતના વચને આટલી વાત મારે તમારે સ્વીકારી લેવાની. જો આપણે નથી મનુષ્ય, નથી પશુ, નથી પુરુષ, નથી સ્ત્રી, નથી રાજા, નથી રંગ, આપણે છીએ મહારાજના મુક્ત. આ વાત સ્વીકારી લેવાની. પછી મનના ગાઢભેડું નહીં ભળવાનું, ન તો મન પાછું અહીંથી ઊભા થતાં થતાં જ કહી દે આપણને. એ તો કથામાં બધું આવે. હવે
એ તો કથામાં બધું આવે એમ, આપણે તો માણસ જ છીએ એમ, આવું છે ને, મન સમજાવી દે અને જીવ ભેલો માને લે. જો ખબર નહીં હવે જીવ ભેલા ને મન ભેલા એ હું પ્રીતિ છે. તો મન ભેલો કહે એટલે તરત જીવ ભેલો તરત માની લે, નથી તો માની લે. બોલો, આપણને કોઈ એમ કહે કે ડોબા તો આપણે માની લે કે હું ડોબો છું એમ, એ નથી માનતો જીવ. એમાં તો દુઃખ લાગે છે આપણને ઘણું બધું, હોય તો એ દુઃખ લાગે છે. બોલો, આમ તો જોઈ તો જીવન તો ડોબા જેવું જ હોય, પણ તોય દુઃખ લાગે છે આપણને. માટે સંતના વચને આત્માએ પોતે સ્વીકાર કરી લેવો જોઈએ કે હું મહારાજનો મુક્ત છું, મહારાજનો દાસ છું. તો મહારાજનો દાસ હોય તો એ દાસનું લક્ષણ શું છે? તો મહારાજે બતાવ્યું છે પ્રથમના 14માં કે ભગવાનનો દાસ થયો એનું લક્ષણ એ છે કે પોતાના પ્રિયતમને ભોગવાના જે પદાર્થ અને સિદ્ધને ભોગવાની ઈચ્છે, આ એનું લક્ષણ છે. અને જે દાસ થયો એને તો મહારાજ કે કાંઈ કરવું રહ્યું નથી, એના દર્શને કરીને મહારાજ કે બીજા જીવનું કલ્યાણ થઈ જાય. આવી બધી વાત મહારાજે આપણને વચનામૃત ગ્રંથમાં અર્ક રૂપે બધી આપી છે, એનો સ્વીકાર કરવો. સારું, બોલો. 15 મિનિટ તમારી વધારે લઈ લીધી. શ્રીપતિમ સીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજને. 19મા અને 20મા વચનની વાત મહારાજે 15મા તરંગમાં કરી છે, એ કથા આપણે સાંભળી. હવે મેં જે વાત કરી હતી ને કે પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત, એની વાત મહારાજ આવતી કથામાં પાછા કરશે આપણને.